નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. આજની સમસ્યા, વિવેક જાગૃત થતા માણસમાં 100 ફેરફાર જોવા મળે છે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય સમાધાન આપતા જણાવે છે કે માણસનો વિવેક જ્યારે જાગૃત થાય છે ત્યારે તે પોતાનું એક ચોક્કસ નૈતિક ધ્યેય નક્કી કરે છે. તેના વિચારોમાં પરિપક્વતા આવે છે. એના કારણે તે યોગ્ય અયોગ્ય સાચું ખોટું ધર્મ અધર્મ વગેરેનો નિર્ણય કરી શકે છે. તે પોતાનું કર્તવ્ય નક્કી કરીને લક્ષ્યને પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે. જેટલા પ્રમાણમાં મનુષ્યનો વિવેક જાગૃત છે એટલા જ પ્રમાણમાં તેના ચરિત્રનો વિકાસ થતો જાય છે. તે પોતાના વિવેક શક્તિથી શરૂઆતમાં ભલે સાંસારિક ચીજો તથા સુખો મેળવવાનો પ્રયત્ન કરે, પરંતુ થોડા સમયમાં જ તેમની નિરસ્તરતા તેને સમજાઈ જાય છે અને જીવનને સર્વશ્રેષ્ઠ વસ્તુ આત્મસંતોષ તથા આધ્યાત્મિક પૂર્ણતા તરફ વળે છે. પછી તે તમામ સમસ્યાનું સમાધાન પોતાની અંદરથી જ શોધી કાઢે છે અને આંતરિક પૂર્ણતાનો મેળવવાનો પ્રયત્ન કરે છે.